પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. ચામખંભાળા તાલુકાના નાના આંબલા ખાતે વાડીનાર જિલ્લા પંચાયત કોંગ્રેસ પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુલ મહમદભાઈ ખીરા આયોજિત તેમજ વાડીનાર જિલ્લા પંચાયત દ્વારા રવિવારના રોજ એક દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. આજુબાજુના વિસ્તારની 13 ટીમોએ ભાગ લીધો. ફાઇનલ મેચ વાડીનારની ટીમ તેમજ ટીમડીની ટીમ વચ્ચે રમાઈ. રસાકસી ભરી છેલ્લી ઓવરમાં વાડીનાર 11 વિનિંગ શોટ રૂપે બાઉન્ડ્રી બાર દડાને ધકેલી ચોકો ફટકારીને વિજય પ્રાપ્ત કરીને ચેમ્પિયન ટ્રોફી કબજે કરી. આ ટ્રોફી એભાભાઈ કરમૂર ગુલ મહમદભાઈ ખીરાના હસ્તે એનાયત કરાઈ. ટીમડી 11 રનર્સઅપ થતાં રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી તેમજ મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ મેચના ખેલાડીને પણ ટ્રોફી એનાયત કરાઈ. ફાઇનલમાં પહોંચેલ બંને ટીમ તેમજ એમ્પાયર કોમેન્ટર સ્કોરર સહિતનાને સ્થાનિક આગેવાનોના હસ્તે મેડલ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા. આ ટુર્નામેન્ટ ગુલ મહમદભાઈ ખીરા આયોજિત વાડીનાર જિલ્લા પંચાયત કોંગ્રેસ પરિવાર દ્વારા યોજાઈ. સ્થાનિક આગેવાનો જેમાં કાસમભાઈ માજી સરપંચ, જુનુસભાઈ તાલબભાઈ, વનરાજસિંહ, અજીતસિંહ સહિતના અનેક આગેવાનો તેમજ કાર્યકરો, ક્રિકેટ રસિકો સહિત તમામ લોકોએ મન ભરીને આ ટુર્નામેન્ટની મોજ માણી. તાળીઓના ગડગડાટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી કોંગ્રેસ પરિવાર આયોજિત આજે ટ્રોફીનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે ગામડાઓ જિલ્લા પંચાયતની અંદર આવતા હતા એવી 13 ટીમોએ ભાગ લીધો હતો. આ 13 ટીમોની અંદર રોયલ વાડીનાર ટીમ ચેમ્પિયન થઈ છે. સાથે ફાઇનલમાં આશાપુરા ટીમડી જે ટીમ હતી એને છેલ્લે ફાઇનલની અંદર રોયલ ટીમે જીતી અને ટ્રોફી એનાયત કરી છે. એની સામે ક્રિકેટ વસ્તુ એવી છે કે ક્રિકેટ એક રમતનો રાજા છે અને જે ક્રિકેટ છે એનાથી માત્ર ટ્રોફી કે રમતગમત કરી અને જીતી એ કરતાં આમાં વધારેમાં વધારે આનંદ મેળવવો, ભલે હારેલાઓને પણ આપણે શુભેચ્છા આપીએ છીએ કે હારીને પણ આનંદ મેળવવો એ આનંદની જરૂર છે. ટ્રોફી મેળવી અને કાંઈ નથી મેળવવાનું, પણ એ એક આનંદ મેળવવો રમતનો રાજા છે અને જે શરીરની સાચવણી કરવી એ જ જરૂરી છે. એટલે રમતનો રાજામાં જે આ લોકોએ ખેલદિલીથી રમ્યા એ બદલ જે જીતી છે ટીમ વાડીના ટીમ રોયલ ને એને શુભેચ્છા આપીએ છીએ. દર્શન મોદી, જીટીવી ન્યૂઝ, ચામખંભાળિયા.